Please be seated. Thank you, sir. Introduce yourself. वर्ष 2017 में इलेक्ट्रिकल इंजीनियरिंग करी छे। हाल में जीपीएससी द्वारा लेवाती अलग अलग परीक्षा माटे तैयारी करू ने साथे साथे परिवार ने खेती काम में मदद करू। What is your code number? सर कोड नंबर पे फॉर्म में दिया है। The introduction start with the code number, please. Okay. So, the choice तुम्हारी? सर फर्स्ट प्रेफरेंस मारो डीवाईएसपी त्यार बाद डेप्यूटी कलेक्टर ने त्यार बाद असिस्टेंट कमिश्नर ऑफ स्टेट टैक्स। હવે તમે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા છો અને હવે ડીવાયએસપી થયું છે, તમારો કેરિયર ગોલ શું છે? સર પહેલાં તો મારે એવું જ હતું કે હું પોલીસ વિભાગમાં નોકરી કરી છું, પરંતુ સર પીઆઈમાં મારું સિલેક્શન ના થયું એટલે મેં આ માટે આપી દીધું ક્લાસ વન ટુ આપી દીધું. ઓકે, પછી આ થશે તો તમારે ખેતીવાડી કરશે પાસે? હા સર, એ પ્રશ્ન છે, પરંતુ હું મારાથી બનતો પ્રયત્ન કરીશ કે હું નોકરી પણ સારી રીતે કરી શકું અને ખેતી પણ સારી રીતે કરી શકું. કેવી રીતે? સર એ મેનેજ કરવું થોડું મુશ્કેલ છે, પરંતુ અત્યારે હાલ ગાંધીનગર રહીને પણ હું ફોનથી અમુક વસ્તુ જે મેનેજ કરવી પડે એ કરી દઉં છું, પરંતુ વાવણી અને જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે હાજરી જરૂરી છે. જો હું હાજર ના હોય તો પછી મારા જે ભાઈ છે એ મેનેજ કરી લેશે. કેમ કે એગ્રીકલ્ચર સાથે આટલો લગાવ છે? સર પહેલાંથી જ હું મારું ઘર છે એ ખેતરમાં હતું, તો આજુબાજુ કોઈ મને એવું થાય કે મને કોઈ પણ આમ થોડો ટાઈમ છે તો હું ખેતીમાં જ મને ગમતું કે હું કંઈક નવું વસ્તુ લાવું, કંઈક ઉત્પાદન કેવી રીતે વધે છે, કેવી રીતે ઉગે છે, શું રોગ છે, બધું ચકાસવાની પહેલાંથી મને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે સર હું લગાવું છું. આપ તો ખેડૂત હૈ તો યે જો તીન કૃષિ કાનૂન થા એક કિસાન કે રૂપ મે આપ ઉસકો કિસ પ્રકાર સે દેખતે હૈ? સર આજે સર ત્રણ કાયદા હતા એ સર ખેડૂત માટે તો બહુ યોગ્ય હતા, એમને ફાયદાકારક નીવડી શકે તેવા હતા. એમાંથી એકનો મેં ફાયદો લીધેલો છે પ્રત્યક્ષ, એટલે હું જાણું છું. તો ફિર ઇસકા વિરોધ ક્યો હો રહા હૈ કુછ રાજ્યો? સર એમાં કેવું છે કે એ કોઈ કાયદા સમજવા માટે એનું જે સમજણ છે એની અમુક લોકોએ ખોટી રીતે ગેરમાન્યતા ઊભી કરેલી છે, એના કારણે થોડો ખેડૂતોને ભય છે, એ માટે એક સમસ્યા ઊભી થાય. અને સર જે પંજાબને જે ઉત્તર ભારતના અમુક અમુક રાજ્યો છે ત્યાં સર મધ્યસ્થીઓ જે હતા એમને સર મુખ્યત્વે નુકસાન થતું હતું, એટલા માટે સર એ આંદોલન કરી રહ્યા હતા. तो मतलब आपके विचार से ये तीनों कानून ठीक? जी सर. सरकार को नहीं वापस लेना चाहिए? जी सर. इसमें एमएसपी के बारे में आप क्या कहेंगे जो उसको कानून बनाने की बात कही जा रही है? सर ये मांग अयोग्य से खेडूत ने, क्योंकि एमएसपी ने जो कायदा किया दर जो आप दीवा में आवे तो सरकार ऊपर आर्थिक और स्टोरेज में घणो बड़ो बोझ आई सके. नहीं, सरकार तो प्राइवेट को बेचने के लिए कह ही रहा है, तो एमएसपी डाल करके प्राइवेट को दे दे कि आप भी खरीद सकते हैं इस पर, तो सरकार का बोझा भी कम हो जाएगा. उल्टा सरकार जो है प्राइवेट पर एक नियम ला देगी, इतना टन आपको खरीदना ही पड़ेगा तभी हम लाइसेंस देंगे, तो सरकार का बोझा कम हो सकता है. એટલે પરંતુ સર આપણે પ્રત્યક્ષ રીતે જોઈએ ઓરિજિનલમાં તો સરકાર શ્રી દ્વારા એમએસપી જાહેર કરવામાં આવે, પરંતુ સર જે વેપારી હોય એ તાત્કાલિક ખેડૂતને પૈસાની તાત્કાલિક જરૂર હોય, સ્ટોરેજની કોઈ સુવિધા હોતી નથી, એટલે સર એ એમએસપી કરતાં પણ ઓછા ભાવે આપવા તૈયાર થઈ જતો હોય છે. એટલે સર પ્રત્યક્ષ રીતે જોઈએ તો એ સંભવ નથી કે પ્રાઇવેટ. એક કિસાન કે તરીકે આપકો યે નહીં લગતા હૈ કે ક્યો મિનિમમ સપોર્ટ પ્રાઇસ, મેક્સિમમ સપોર્ટ ક્યો નહીં હોના ચાહીએ? સર વો તો એમએસપી હી લેકિન મેક્સિમમ. સર મેક્સિમમ આપકો શક્ય નથી, કેમ કે એની ગુણવત્તા જોવામાં આવે, ત્યાર બાદ સર જથ્થો એટલો બધો ઉત્પાદન થતો હોય. અત્યારે તો એમએસપી થી આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પીડીએસ કે પીડીએસ દ્વારા આપી દઈએ, પરંતુ સર અમુક બધા જે પાક છે એમાં તો સર ઉપયોગ નથી કરી શકતા. આ કાનૂન પાછો તો ખેંચી લીધા, પણ તમને કહે કે ના ગુજરાતમાં કંઈક આપણે એક એવો કાનૂન લાવ્યું છે કે જે ગુજરાતના ખેડૂતોની હાલની પરિસ્થિતિ, એમાં ખાસો માર્જિનલ ખેડૂતો, તો તમે શું સજેસ્ટ કરો, શું શું કરવું જોઈએ? સર માર્જિનલ ખેડૂતને છે ને મને એવું લાગે છે કે જો એમની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો સર આવા કોઈ ફૂડ ક્રોપ્સ કે જે ખાદ્ય પદાર્થો સિવાય જે શાકભાજી છે અમુક જે વસ્તુઓ છે જે જેમાં તમારી પ્રત્યક્ષ દેખરેખ પણ થાય અને સારો ભાવ પણ આપતા હોય એવા સર પાક વાઈ વાવ તો એને ફાયદો થઈ શકે છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જાણો છો? પાકમાં જે કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે
એ કઈ કઈ થાય છે અને એની ઇફેક્ટ શું થાય છે એક સામાન્ય માણસની હેલ્થ પર? અત્યારે મેડમ બે પ્રકારની અમે ઉપયોગ કરતા હોય, અમુક એવા પાક છે જેમાં અમે ઓર્ગેનિક જે પેસ્ટિસાઇડ આવે જે બેક્ટેરિયા પણ ટાઈપો એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે જે ખાવાના જે શાકભાજી હોય એમાં સર અમુક સ્પેસિફિક બેક્ટેરિયા આવે છે જે હેલ્થને નુકસાન ના કરે, પરંતુ જે મગફળી કે બટાકા જેવા છોડ હોય એના ઉપર સર રાસાયણિક જે પેસ્ટિસાઇડ આવે એનો ઉપયોગ કરતા હોય, એનો હેલ્થ પર ડાયરેક્ટ ઇસ્યુ વિશે હું જાણતો નથી. ઉપયોગ કરીએ ત્યાં તમે શું કાળજી લેશો કે આ જે કૃષિ ક્ષેત્ર છે એમાં જે આપણે આ દવાઓનો યુઝ કરીએ છીએ એ સામાન્ય માણસ ઉપર એની ઓછામાં ઓછી અસર જે દુર્પ્રભાવ છે એ ના થવું જોઈએ, તો એ તમે શું આમ જાગૃતિ ફેલાવશો ખેડૂતો વચ્ચે જેનાથી એ ઉજાગર થાય અને આ અમલમાં લાવે? અમુક બધી ઘણી બધી એવી દવાઓ છે સર કે જેમાં આપણે જે દસ વનસ્પતિ કહેવાય કે જે અલગ અલગ લીમડો છે, પછી જે એવા દસ અલગ અલગ પાંદડાઓની જે દવા બનાવી આવે જે દેશી રીતે કે જેમાં કોઈ ખર્ચ નથી લાગતો, ખાલી તમારે થોડો ટાઈમ આપવો પડે એને કે જે એને કોવાટ થાય ત્યાં સુધી એને સંગ્રહવો પડે. જો આ દવાનો સર આપણે ફેલાવો કરીએ તો એમને એક તો આર્થિક બહુ જ ઓછો થાય, હેલ્થ ઉપર કોઈ નુકસાન ના થાય અને ખર્ચ પણ ઘણો બધો અને કીટોનું નાશ પણ કરી શકે. પણ એક છે આસામમાં એક જે આપણે આ કાજુ ઉગાવીએ છીએ એમાં હેલિકોપ્ટરથી એક કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, એમાં એની હેલ્થ પર એટલી અસર થઈ કે જે સ્ત્રીઓ હતી એ પ્રેગ્નન્ટ નથી થઈ શકી અને જે એમના બાળકો થતા હતા એ ડિસેબલ હતા, કોઈની આંખ નથી, કોઈના ચાલી નથી શકતા, બહુ ખરાબ હાલત થઈ હતી. આ તો એક દુષ્પ્રભાવ છે ને, આપણે યુઝ તો કરીએ છીએ, પાકને સુરક્ષિત કરીએ છીએ પણ લોકોની હેલ્થનું શું? જી મેડમ, પ્રત્યક્ષ ઘણો બધો નુકસાન થતો હોય, સરકાર શ્રી દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે રાસાયણિક પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ ના કરો, ઓર્ગેનિક ઉપર જાઓ, એ માટે ઘણી બધી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે, પ્રોત્સાહન પણ આપે, આર્થિક પ્રોત્સાહન જે શરૂઆતમાં નુકસાન જવાની સંભાવના છે જે ઓર્ગેનિક ફાર્મિંગનો એ માટે પણ ઘણી બધી સહાય આપવાની શરૂઆત કરવામાં આવી છે. જાગૃતિ કાર્યક્રમ પણ ચાલુ છે જે પ્રાકૃતિક ખેતીના અત્યારે ગામડામાં પણ ઘણા એવા લોકો છે કે જે શરૂઆત કરી રહ્યા છે આ ક્ષેત્રમાં અને થઈ રહ્યું સુધારો. કૃષિની યોજનાઓ કઈ કઈ આ સરકારે 5 વર્ષ પહેલા આવ્યા હોય કે? સૌથી મહત્વપૂર્ણ યોજના તો પીએમ કિસાન નિધિ છે કે જેમાં આર્થિક સહાય આપવામાં આવે, કેટલી 2000 ના 3 હપ્તા 6000 રૂપિયા આપવામાં આવે ખેડૂતને એના શરૂઆતમાં જે બિયારણ ખાતર એ બધા લેવા મળે. ત્યારબાદ સર ગુજરાતની કહું તો ગુજરાતની સૂર્ય ગુજરાત કે જેમાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપી શકે, ખેડૂતો પોતાની ઊર્જા પોતે જનરેટ કરી શકે, આર્થિક બોજો એમને ઘટી શકે, વીજળીના કલાકો વધારી શકે. ત્યારબાદ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના કે જેમાં તમારે ગોડાઉન બનાવવું હોય ખેતરમાં તે માટે સહાય આપવામાં આવે. પછી મુખ્યમંત્રી પરિવહન યોજના કે જે આ શાકભાજીને એવું બધું વાવતા હોય તો એમના પરિવહન માટે 50,000 થી 75,000 સુધીની સરકાર સબસિડી આવે. એક ફરિયાદ એવી તમારી પાસે આ વાસ્તવ ડેપ્યુટી કલેક્ટર છો કે આ પાણીની ચોરી બહુ થાય છે સર, જે પણ વિસ્તારમાંથી કોઈ ફરિયાદ આવે તો પાણીની જરૂરિયાત છે તો એને બંધ કરીને તાત્કાલિક તો ખેતીને અંતે તો દેશને જ નુકસાન છે, તો હું કોઈ વૈકલ્પિક રસ્તો ઉપયોગ કરીશ જેમ કે ખેત તલાવડી હોય નહેરના પાણીની ચોરી અટકાવવાની વાત છે. તો એ ચોરી એટલા માટે કરે છે કે એમને પાણીની તંગી હોય તો સર જે ચોમાસામાં જે પાણી આવે છે વહી જાય છે એને સર હું સ્ટોરેજ કરીને એમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી કે જેમ કે તળાવ છે તેમાં પાણી સ્ટોરેજ થાય, વર્ષ દરમિયાન એમાંથી ઉપયોગ કરે તો એ રીતે સર બંધ કરીશ અને જો તો પણ તે પ્રતિબંધ નથી કરતા તો સર જે કાયદાકીય પગલાં લેવા પડશે સર લઈશ. એટલે એને તમે ગુનેગાર નથી કરતા? સર ગુનેગાર તો છે, પરંતુ સર એમને સાથે એમની મજબૂરી પણ જોવી જોઈએ કેમ કે શા માટે એ લઈ રહ્યા છે. હું પહેલાં એમને પ્રતિબંધ તો કરી છે કે તાત્કાલિક અસરથી જે એમને અનુમતિ નથી પાણી લેવાની તો એમને જણાવીશ કે તમારો અધિકાર નથી. કેવી રીતે જણાવશો? સર જે પણ ખેડૂતોના કોઈ આગેવાનો છે એમના સાથે સંવાદ કરીશ, એમને સમજાવીશ કે આનાથી શું ફાયદા છે, એમને કોઈ સજા થઈ શકે છે તો એવી રીતે ગર્ભિત એમને જાણકારી આપીશ જેથી એ ઉપયોગ ના કરે. બસ કેવું